राजकोट याज्ञिक रोड पर ख्यातनाम डीएनएस पर आरोग्य विभाग द्वारा कार्यवाही हाथ धरवामां आवी हती। महानगरपालिका फूड विभाग की टीम द्वारा सर्वेलंस चेकिंग दरमियान डीएनएस की तपास करता स्टोरेज रूम में संग्रह करेल खाद्य चीजों एक्सपायरी डेट वितेल मिल्क चार पेकेट बेग में कुल 20 लीटर जत्थो नाश करवामां आव्यो। तेमज योग्य स्टोरेज हाइजेनिक कंडीशन जाळवा तथा लाइसेंस बाबते नोटिस आपवामां आवी। हाई प्रोफाइल डीएनएस में फूड शाखा द्वारा तपास करवामां आवी हती। तेमज डेजर्ट एंड शेक माथी एक्सपायरी डेट वाळू दूध मळी आव्यु हतु। एक ग्लास 150 થી 200 રૂપિયા લેવામાં આવે છે, આમ છતાં વાસી દૂધ મળી આવ્યું હતું। તો રાજકોટના કાલાવડ રોડ પર નકડંગ ટી સ્ટોલમાંથી ચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા। दिवाळी बाद राजकोटना मनपाना आरोग्य विभाग फरी सतर्क बन्यो छे। शहेरनी विविध दुकानोमां छे ते तपासनो धमधमाट छे ते शुरू करवामां आव्यो छे। त्यारे राजकोटनो हाई प्रोफाइल ने क्रीम एरिया कही शकाय एवा याज्ञिक रोड उपर आवेला डीएनएस एटले के डिजर्ट एंड शेक शॉपमां आइसक्रीम पार्लर अने ज्यां विविध प्रकारना मिल्क प्रोडक्ट मळे छे त्यां आरोग्य विभाग द्वारा छे त्यां दरोडा पाडवामां आव्या हता। अंदाजे 20 લિટર જેટલું છે તે અખાદ્ય દૂધ એટલે કે વાસી દૂધ છે તે આ દુકાનમાંથી મળી આવ્યું હતું। મહત્વનું કહી શકાય કે જે દુકાનોમાં હાઈ પ્રોફાઇલ કસ્ટમર આવતા હોય છે, ખાસ કરીને જ્યારે અહીં એક દૂધની પ્રોડક્ટની પ્રાઇસ છે તે અહીં 150 થી 200 રૂપિયા છે તે આપવામાં આવી રહી છે। સામાન્ય પ્રોડક્ટના 200 રૂપિયા જેવો ભાવ છે, છતાં પણ આ દુકાનમાં ગ્રાહકોને જે વાત કરવામાં આવે તો વાસી દૂધ છે તે ભટકાવી દેવામાં આવતું હોવાથી ક્યાંક ને ક્યાંક સવાલ એ મોટો ઊભો થઈ રહ્યો છે કે રાજકોટમાં હવે ખાવું તો ખાવું શું અને પૈસા દેતા પણ જો ક્વોલિટી નથી મળતી તો લોકો માટે ના આરોગ્ય સાથે પણ ચેડા થતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે નિર્માણ થવા પામે છે। ગત રોજ આરોગ્ય વિભાગ દ્વારા ડીએનએસ સહિત રાજકોટની વિવિધ ચાની હોટલો છે ત્યાંથી પણ નમૂનાઓ છે તે લેવામાં આવ્યા છે, પરંતુ મહત્વનું એ છે કે સ્થળ ઉપર જ ડીએનએસ શોપમાંથી 20 લિટર જેટલું અખાદ્ય દૂધ મળતા તેને સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો અને જે વધુ નોટિસ સહિતની કામગીરી છે તે આરોગ્ય વિભાગ દ્વારા બજાવવામાં આવી હતી। કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।